દ્વારાનગર હવેલીના દાદરા ગામે સાંઈધામ પાલી રેસીડેન્સી ખાતે સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન પૂર્વેની ભવાની માતા મંદિરથી કાઢવામાં આવેલી પોથીયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. દાદરા ખાતે પિતૃઓના મોક્ષાર્થે યોજાયેલ ભાગવત કથામાં વ્યાસપીઠ પરથી પ્રસિદ્ધ કથાકાર ખેરગામવાળા દેવુભાઈ જોશી તેમની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. દાદરા ખાતે પાલી રેસીડેન્સી બનેલ છે, એમાં પૂજ્ય બાપુ આપણા દેવુભાઈ બાપુ તરફથી આજથી શ્રીમદ ભાગવત સપ્તાહની શરૂઆત થઈ છે. આ ભાગવત સપ્તાહ ખરેખર પિતૃઓના મોક્ષ માટેની છે. આ ભાગવત સપ્તાહ 22 તારીખથી 28 તારીખ સુધી ચાલશે. 28મે એની પૂર્ણાહતિ હશે અને આ પાલી રેસીડેન્સી ખાતે અવારનવાર ધર્મના કાર્યક્રમ બહુ થઈ રહ્યા છે. હમણાં થોડા દિવસ પહેલાં અહીં મંદિરનું ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને આજે ફરીથી પાલી રેસીડેન્સી ખાતે એકદમ આ પાવન ધરતી ઉપર ફરીથી શ્રી ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે. તો સર્વ દાદરાના ભક્તોને, આજુબાજુના ભક્તોને મારો આગ્રહ છે કે આ ભાગવત કથામાં ભાગ લઈ એમના પિતૃઓના મોક્ષ માટેની પ્રાર્થના કરે અને ભક્તિમય અને ધાર્મિક વાતાવરણ રહે અને ધાર્મિક વાતાવરણથી આપણા દિલમાં રહેવાથી સર્વને સારા વિચારો અને સારા કાર્ય થાય એવી શુભેચ્છા અને પ્રાર્થના. આ સર્વસ્થ દાદરાના રહેવાસીઓ તથા આપણા લવાછાના છોટુભાઈ પટેલ લોકોએ સાથ સહકાર આપ્યો છે. આમાં આપણે જે મોક્ષ કથાને કહેવામાં આવે, જે માણસો મૃત્યુ પામેલ હોય એની યાદમાં અને એને એનાથી શાંતિ મળે અને એના પરિવારને પણ શાંતિ મળે એના માટે આ એક કથા રાખવામાં આવી છે. માટે દરેક મારે ભક્તોને કે આને પૂરેપૂરી લાભ લઈ એ આપણે આજથી ચાલુ કરી છે. 22 તારીખથી 28 તારીખ સુધી ચાલવાની છે. 28 તારીખનો છેલ્લો દિવસ છે. તે દરમિયાન દરેક ભક્તોને મારી અપીલ છે કે દરરોજ અહીંયા આવવું જરૂરી છે અને એમાં આપણે આપણા પિતૃઓને યાદ થશે અને બે શબ્દ સારા આપણને સાંભળવા મળશે. અને ખાસ કરીને આજે ભવાની માતા મંદિરથી શોભાયાત્રા લઈને પોથીયાત્રા અહીંયા પાલી રેસીડન્ટમાં લાવવામાં આવી છે. સૌપ્રથમ તમારે માધ્યમથી મેં તમામ દાદરાવાસીને ખુશીનો એક મેસેજ આપવા માગુ છું કે જે ભગવદ્ કથાનું આયોજન આજે 22 તારીખ શનિવારનો દિવસ આથી 22 તારીખથી 28 તારીખ સુધીનો ભગવદ્ કથાનું આયોજન છે. સમસ્ત દાદરાવાસીને આજુબાજુ વિસ્તારના ડુંગરા છે, લવાચા છે, તંબાડી છે, તમામ ગામોને ભાઈ બહેનોને મારે નમ્ર વિનંતી છે તમારા ન્યૂઝ તરફથી કે કથાનો લાભ લઈ અને જે જીવન જરૂરિયાતનું અહીંથી બાપુને મુક્તથી તમને જાણવા મળશે તે ધન્ય થશે અને જીવનને એકદમ સારી પ્રવૃત્તિ પણ લઈ જવાની કોશિશ કરશે. અને બીજું, અહીંયા આ પાલી રેસીડેન્ટમાં અત્યારે જ સાંઈબાબાનું મંદિરનું ભૂમિપૂજન થયું, ખૂબ સરસ મંદિર છે અને ભવ્ય જગાનું આયોજન જે આપણાને દર્પણભાઈ દેસાઈએ આપણાને લાભ આપ્યો કે આપણા આ ધરતી પણ આપણી જમીન પણ તમે આયોજન કરો, અમને બી બહુ મોટો સહયોગ છે. કમલેશભાઈ દેસાઈ છે, દેસાઈ પરિવાર છે, આપણા સમસ્ત જેટલા જોડિયા પટેલ છે, ગણપતિ છે, માયાવંશી છે, રોહિત સમાજ છે, તમામ વર્ગના એ દાદરામાં વસ્યા છે, તમામે તમામ તરફથી આ આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ ભવ્ય છે. અને તમામ ગામવાસીઓને મારે નમ્ર વિનંતી ફરીથી મેં જણાવું કે આ કથાનો લાભ લઈ અને આનંદથી સાંભળે.
આ દેવુભાઈ બાપુ માટે અમે છે ને લગભગ 7-8 વર્ષથી અમે જાણીએ છીએ, એટલે હરેક ગામમાં અત્યારે સેલવાસથી એક કથા કરાવી, પછી લવાછામાં બે કથા કરાવી, ડુંગરામાં કરાવી, એમ કરીને 5-7 કથા તો અત્યારે અમે અહીંયા કરાવી છે. બાકીનું આ છેલ્લી કથા અમે દાદરામાં, એટલે દાદરા પૂરતી આ વર્ષે પહેલી અચાનક કથા ગોઠવીને દર્પણભાઈ, કમલેશભાઈ, રસિકભાઈ બરાબર ફૂલ સપોર્ટ આપીને આપણે કથાનું આયોજન કરાવ્યું. એ કથા આપણે 22 તારીખથી 28 તારીખ સુધી ચાલશે. 28 તારીખે સવારથી બપોર સુધીનો પ્રોગ્રામ, પછી સાંજે લગભગ બપોરે મહાપ્રસાદનો પણ આયોજન કરવાના છે. હવે બધા ભક્તોજનો જો મળીને સહયોગ કરશે તો એ આયોજન બી પૂરું થઈ જશે.